আছে। નમસ્કાર દર્શક મિત્રો, સેવન ન્યૂઝ નેટવર્કમાં હું મયુરી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચારો। ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડમાં 122 લાયસન્સ રદ કરતી સુપ્રીમ કોર્ટ। કમિશનર શ્રીને રજૂઆત કરવા છતાં આરોપી નહીં પકડાતા સિંધી સમાજ લાલઘૂમ। સતત વધતી મોંઘવારી પ્રશ્ને શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન અપાયું। જામનગર રોડ પર નવા શરૂ થયેલા ટોલ નાકાનો ઠેર ઠેર વિરોધ, ચક્કા જામ કરાયા। હવે જે સમાચાર વિસ્તારથી। એ રાજા દ્વારા આચરવામાં આવેલ અંદાજે 1.76 લાખ કરોડ જેટલી રકમના કૌભાંડમાં સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો। 2008ની સાલમાં એ રાજાએ 2G સ્પેક્ટ્રમ કૌભાંડ અંતર્ગત 122 લાયસન્સ ગેરકાયદેસર આપી દીધા હતા। પૂર્વ ટેલિકોમ મંત્રી દ્વારા આચરવામાં આવેલ આ કૌભાંડ બારામાં સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો ટેલિકોમ એક્ટર પર ઘેરી અસર પાડશે। સુપ્રીમ કોર્ટે 122 લાયસન્સ રદ કરવાના આદેશ કરતા જણાવ્યું હતું કે આ તમામ લાયસન્સ મનસ્વી તેમજ ગેરબંધારણીય રીતે અપાયેલ છે। આ હુકમમાં જણાવ્યા મુજબ સૌથી ઘેરી અસર 11 કંપનીઓ પર થશે। જો કે આ ચુકાદાથી ગ્રાહકને કોઈ અસર થશે નહીં। આ ચુકાદામાં 3 ટેલિકોમ કંપનીઓને 5 કરોડનો દંડ પણ ફટકાર્યો છે। બ્યુરો રિપોર્ટ, 7 ન્યૂઝ। રાજકોટમાં હથિયારનો ઉપયોગ કરવો સાવ સહેલો બની ગયો છે, નહીં જેવી બોલાચાલીમાં સામસામે ભડાકા થાય છે, ત્યારે ગઈકાલે સાંજે 150 ફૂટ રિંગ રોડ પર ભડાકા કરનાર 4 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે। શહેરમાં છાસવારે લુખા તત્વો સામસામે હથિયારબંધ હુમલા કરવા ટેવાયેલ છે, ત્યારે ગઈ સાંજે મકાન ખાલી કરાવવા બાબતે મકાનમાં ભાડુઆત તરીકે રહેતા તેમજ અગાઉ પણ ચોરી, લૂંટ, છેડતી, મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલ હિસ્ટ્રી સીટર અંકિત બકુલભાઈ શાહ પર, મૂળ ધોરાજીના અને હાલ સુરતમાં રહેતા ડૉક્ટર સુરેશ, તેનો મિત્ર ધોરાજીનો હમીર રબારી તેમજ રાજકોટના સહકારનગરમાં રહેતો બળદેવ સિંઘમ નામના રાજપૂત શખ્સની અંકિતની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ગાંધીગ્રામ પોલીસને સોંપી દીધા હતા। પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલ બળદેવ રાજપૂતે એવું જણાવ્યું હતું કે સામેવાળાએ અમારા પર અચાનક જ હુમલો કરતા અમોએ સ્વ બચાવમાં મારા પરવાનાવાળા હથિયારમાંથી ફાયરિંગ કરેલ છે। આમ સામસામી ફરિયાદો નોંધાતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે। અહેવાલ, ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। જ્યારે આરોપીઓ ત્યાં ગયેલા અને એ આ બનાવમાં જ્યારે એને આમ આરોપીઓને તથા અંકિતને સામસામી ફાયરિંગ મારામારી થયેલ અને જેની તપાસ હાલ ચાલુ છે અને આરોપીઓને અટક કરેલ છે અને એની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે। ગઈકાલે કમિશનર સાહેબને આવેદન આપવા છતાં આરોપીઓ નહીં પકડાતા સિંધી સમાજ તેમજ શીખ સમાજ લાલઘૂમ થતા જિલ્લા પંચાયત ચોક ખાતે ધરણા યોજ્યા હતા। જોઈએ ધીરેન રાઠોડની ખાસ રિપોર્ટ। ગુરુને જિંદા જલાવવામાં આવ્યો છે। આ જિંદા જલાવનાર જે બી વ્યક્તિ હોય એનું કોઈ ધર્મ કે મજહબ હોતું નથી।
साहब एक ऐसा ग्रंथ है दुनिया में जो दूसरे ग्रंथों से अलग है, जागती ज्योत है। થોડા દિવસ પહેલા શહેરના જંકશન વિસ્તારના સિંધી કોલોનીમાં આવેલ ગુરુ નાનક મંદિરમાં કોઈ હરામખોરો ચોરી કરી ગયા બાદ પવિત્ર ગુરુ ગ્રંથ સાહેબને આગ ચાંપી નાસી ગયેલ આરોપીઓને ઝડપી લેવા માટે સિંધી સમાજ તેમજ શીખ સમાજ દ્વારા આજે શહેરના જિલ્લા પંચાયત ચોકમાં ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। પોલીસને 24 કલાકમાં આરોપીને પકડી પાડવાનું અલ્ટિમેટમ છતાં પોલીસ વામણી પુરવાર થતાં શ્રી ગુરુ નાનક સેવા મંડળના પ્રમુખ શ્રી દિલીપભાઈ આસવાણી તેમજ શિવસેનાના જિલ્લા પ્રમુખ શ્રી જીમી અડવાણીની આગેવાનીમાં આ ધરણાનો કાર્યક્રમ આપવામાં આવેલ હતો, જેમાં આરોપીઓને તાત્કાલિક પકડી લેવાની માંગણી ઉગ્ર રૂપે કરવામાં આવી હતી। અહેવાલ ધીરન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ। ગુરુ મંદિરમાં બહુ દુઃખદની વાત છે। કયા શબ્દોમાં અમે વર્ણન કરી કે અમારા ગુરુને જિંદા જલાવવામાં આવ્યો છે। આ જિંદા જલાવનાર જે બી વ્યક્તિ હોય એનું કોઈ ધર્મ કે મજહબ હોતું નથી। આ એકદમ દુઃખની ઘટના છે, એને સમસ્ત સિંધી સમાજ નહીં પણ હિન્દુ સમાજ એને વખોડી કાઢે છે। सिंधी और सिखों के गुरुओं की वाणी नहीं है, इसमें हर धर्म के गुरुओं की भक्तों की वाणी है। 36 भक्त ऐसे हैं जिनकी गुरबाणी इसमें दर्ज है। गुरु गोविंद सिंह जी महाराज ने सब समाज को हुक्म किया हुआ है कि हमारे बाद जो भी आदमी हमको मानने वाले हैं वो गुरु ग्रंथ साहब जी को मत्था टेकें और जो भी उनकी इच्छा हो वो यहाँ से पूरी होगी। और ये સાહેબ ઉપર જે અત્યાચાર થયો છે અને જે સળગાવી દેવામાં આવ્યા છે, આ દુષ્કૃત્ય કરનારને ઝડપથી પકડી અને પોલીસને સજા કરે એના માટે એના વિરોધમાં અહીંયા પ્રદર્શિત કરાયું છે। આજ દિવસ સુધી 48 કલાક થયા સુધી પણ રાજકોટ પોલીસ કોઈ સક્ષમ પગલાં ભરી શકી નથી, એનું અમને દુઃખ છે। અને સમગ્ર રાજકોટ સહિતના સૌરાષ્ટ્રભરના સિંધીઓ આ અંગે વિરોધ પ્રદર્શિત કરે છે। અમારી લડત કોઈ એજન્સી સામે નથી, પણ જેણે અમારા ગ્રંથ સાહેબની સાથે અપમાનિત વલણ કર્યું છે એને પકડીને કડકમાં કડક સજા કરવામાં આવી એ મારી માંગણી છે। જો આ પગલાં ઝડપથી નહીં લેવાય તો સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં આનું ક્રાંતિ ફેલાશે। કમિશનર સાહેબ સે મિલકે આયે હૈ, ઉનસે બાત કિયા હૈ, ઉન્હોને ભી હમકો ભરોસા દિલાયા હૈ કે ભઈ આપકે સમાજ ને બહોત સારા સંયમ રખા હૈ, કોઈ એસા કામ નહીં કિયા જિસે આપકા સમાજ ખરાબ હો જાય, બદનામ હો જાય। ઓર ઉન્હોને હમકો ઇન્શ્યોરન્સ દિયા હૈ કે આપ આપ હમકો થોડા સા ભરોસા રખીએ હમારે ઉપર, હમ એક આધે દિન મે આપકો આદમી ભી પકડ દેંગે, સબ કામ કર દેંગે। છેલ્લા એક માસમાં 5 જેટલી મહિલાઓના ગળા અડવા કરનાર તેમજ દાગીના વેચવા નીકળતા શહેર ક્રાઇમ બ્રાન્ચની ચપટે ચડી ગયો। ચુનારાવાડમાં રહેતો વિશાલ કિશનભાઈ સોલંકી ચીર ઝડપના ગુનામાં 1.5 વર્ષ પહેલા પાસા હેઠળ જેલ ભોગવી ચૂક્યો છે, તેમજ તેનો સાગરિત મનાતો 1.5 માસ પહેલા જ જેલમાંથી બહાર આવેલ છે। કુબલિયા પરાના જીતુ વલ્લભ રાઠોડ સાથે રહી ચીલ ઝડપ કરતા હતા। ચીલ ઝડપ કરવા માટે વિશાલે 2 માસ પહેલા જ નવું બાઇક ખરીદ્યું હતું,
જ્યારે શિકાર કરવા નીકળે ત્યારે તેઓ બાઇકની નંબર પ્લેટ ઊંધી કરી નાખતા. હાલ તો આ બંને શખ્સમાંથી એકલો વિશાલ જ પોલીસ અડફેટે ચડી જવા પામ્યો છે ત્યારે લૂંટનો મુદ્દામાલ વેચવા જઈ રહ્યો હતો. પોલીસે તલાશી લેતા તેની પાસેથી 2 તોલાનો ચેન કબજે કરેલ છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. જાવેદભાઈ તથા રાજુભાઈ ગીડાએ હકીકત આપેલ કે વિશાલ તથા જીતુ ઘણી ચીલઝડપ તેમજ લૂંટોમાં સંકળાયેલ છે અને હાલ વિશાલ છે તે જિલ્લા ગાર્ડન વિસ્તારમાંથી આ લૂંટનો મુદ્દામાલ વેચવા માટે જવાનો છે તેવી હકીકત આપતા જિલ્લા ગાર્ડન પાસેથી વિશાલ એક મોટરસાઇકલ ઉપર નંબર પ્લેટ વગરના ઉપર નીકળતા તેને રોકી ઝડપી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી લૂંટની ગયેલ સોનાનો ચેન કે જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હોય આશરે 2 તોલા આસપાસનો વજનનો મળી આવતા અને એની પૂછપરછ કરતા પોતે તથા જીતુએ આ લૂંટ કરેલ હોવાની કબૂલત આપતા મોટરસાઇકલ કિંમત રૂપિયા 50,000 ગણી કબજે કરેલ તેમજ આ વિશાલની પૂછપરછમાં તેણે તથા જીતુએ ટોટલ શહેર વિસ્તારમાં છેલ્લા 1 મહિનામાં 4 જગ્યાએ લૂંટો કરેલ હોવાની હકીકત બહાર આવેલ છે. વિશાલની પૂછપરછમાં જીતુ અત્યારે વિશાલ પકડાઈ જવાથી ભાગી ગયેલ છે તેની તપાસ ચાલુ છે અને બીજો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ ચાલુ છે તેમજ બીજા અન્ય ગુનાઓ પણ દાખલ થયેલ હોય તેમાં પણ આ બંનેની ધરપકડ કરવાની બાકી છે. પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી સામજી બાપુની 29મી પુણ્યતિથિની ઉજવણીના ભાગરૂપે શ્યામ મંદિર ખાતે એક સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત શ્રી સામજી બાપુની તિથિ હોય શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ આયોજિત શ્યામ મંદિર સમિતિ દ્વારા શ્યામ મંદિર ખાતે સંતવાણીના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંતવાણીમાં લોકલાડીલા કલાકાર શ્રી વિજયભાઈ ગઢવી સહિત અનેક નામી અનામી કલાકારોએ સંતવાણી રજૂ કરી ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. આ સંતવાણીનો લાભ આસપાસના રહીશો સહિત તમામ જ્ઞાતિજનોએ લીધો હતો અને બાપાને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી હતી. અહેવાલ હિતેશ રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. દરબારે કીધું ભાઈ આમાં કઈ હોય નહીં, આ તો પ્રભુ ભજન કરવાની ઝૂંપડી છે. એ કે કીધું ને જે કઈ પૈસા દરદાગીના હોય આમાં નાખી દો. વાત લોહી તો પહેલેથી જ ગરમ એટલે આમ લાંબો હાથ કર્યો, બીજું કઈ તો હાથમાં ન આવ્યું. રામસાગર હાથમાં આવ્યો, એક ફેરવી નાખ્યો, એક સોર તો વૈંડી ટપીને ભાગ્યો, એક સોર યા ન્યા 2 ભાન થઈને પડી ગયો. 1.5 કલાકે ભાનમાં આવીને કે તમે ટેમ ભાવ આપો કે નહીં. દરબાર કે મને મારા ઘરના ઓળખતા નથી તો ઓળખી કેમ ગયો? એ મને કે કે બાપુ તમારો ડ્રેસ બદલી ગયો, વેસ બદલી ગયો, ફેસ બદલી ગયો, અથરોટી તો હજી એવી ને એવી છો. હું કે તમારો હાથી ભગો, પછી ખબર પડી ભગત કૂટી નાખો. એટલે કેવું પડે બાપ, વાત કરી નામ લ્યો તો પાવન થઈ જાય. ઈ ધરતી કે સંત ની નજર પાડા ઉપર પડે તો પાડો પીર થઈ જાય. તો કે હા, પાડો પણ પીર કરી શકે ઈ સંત ને યાદ કરતા હોય, એનું નામ લેતા હોય, તાર હૃદયમાં આનંદમાં એક ભાવ થાય, એક આંકડો થાય. એટલે કવિ લખે કે સંત નો હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, અને જ્ઞાન કેરી લહેર મેં ઠારો તો ઠામો ઠામ. સંતોએ શબ્દ આપ્યા છે, શાન આપી છે, શાંતિ સમજાવ્યા છે. એ વાત
એ વેદના બાપ અંતરથી કઈક ગવાતી હોય બોલાતી હોય તો એ આજ પણ તમે સતાધાર જાઓ અને એ ધામની માલિકા ખાલી બેહો કે પાવન થઈ જાય એટલી વાત નથી પણ હૃદયથી જો એકવાર નામ લેવાઈ જાય ને તો ભવના દુઃખ ભાંગીને ભૂખો થઈ જાય એ જગ્યા એ સ્વામીજી બાપુની આજ 29મી તિથિ હોય शरारत भरा बचपन जैसे नींव जिंदगी की जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं हाइबॉन्ड सीमेंट बॉन्डिंग नेशन આશાપુરા ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ એલજી સેમસંગ પેનાસોનિક વિડીયોકોન ઓનિડા વગેરે કંપનીઓના એલસીડી ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ડીવીડી પ્લેયર હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા સેમસંગ સોની એરિક્સન એલજી વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત ઉત્તમ સર્વિસ એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ નીલકંઠ સિનેમા સામે કોઠારિયા રોડ રાજકોટ ફોન નંબર 2372435 મોબાઈલ નંબર 9898799931 રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર શ્રીને વધતી જતી મોંઘવારી બાબતે એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. માનનીય શ્રી કલેક્ટર સાહેબને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વધતી જતી મોંઘવારીને રોકવામાં રાજ્ય સરકાર ચિંતાજનક રીતે નિષ્ફળ રહે છે, જેના હિસાબે મધ્યમ વર્ગના નાગરિકો તેમજ આમ નાગરિકોને કહેવાતી તેલની તેજી દજાડી રહી છે. દેશના અન્ય રાજ્યોમાં ગુજરાતની સરખામણીએ ખાદ્ય તેલ સસ્તું મળે છે, જ્યારે ગુજરાત સરકાર દ્વારા લગાડવામાં આવતા ટેક્સ તેમજ વેટના હિસાબે તમામ જીવન જરૂરિયાતની સામગ્રી મોંઘી બનતી જાય છે. રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે પ્રજા મોંઘવારીથી પીડાઈ રહી છે અને મુખ્યમંત્રી મહોત્સવ અને મેળાઓનું આયોજન કરી પ્રજાના કરોડો રૂપિયાનું આંધણ કરે છે. માત્ર ખાદ્ય તેલ જ નહીં પરંતુ પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ જેવી અનેક જીવન જરૂરી ચીજ વસ્તુઓમાં પણ આ જ હાલત છે. અહેવાલ નિખિલ ગોંડલિયા 7 ન્યૂઝ રાજકોટ. રાજકોટની પ્રજા વતી રાજકોટમાં જે તેલના બેફામ ભાડકે ભાવ બૈરા છે એ અમારું સ્પષ્ટ માનવું છે કે આગામી આવતા વર્ષે ચૂંટણી આવે છે તો ફંડ ઉઘરાવવા માટે મોદી સરકારે અહીંયા છૂટો દોર આપ્યો છે અને કલેક્ટરનું ટોટલી તંત્ર સદભાવનામાં લાગ્યું છે. ત્યારે જે રીતનું બેફામ તેલ મિલરો
બેફામ ભાવ વધારી રહ્યો છે એના માટે અમે આવેદન પત્ર આપ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ વેટનો પણ ભાવ વધારે છે, પેટ્રોલના ભાવ પણ વધારે, સીએનજીના પણ વધારે છે. એના માટે અમે નરેન્દ્ર મોદીને એક આવેદન પત્ર કલેક્ટર મારફત મોકલ્યું છે. જો આમાં કઈ ફેરફાર નહીં થાય તો રાજકોટમાં શેરીએ શેરી આંદોલન ચાલુ થશે અને તેલના ભાવ તો અઠવાડિયામાં જો ઓછા નહીં થાય તો 100% લોકોની મિલીભગત અમે ખુલી પાડશું અને તેલના ભાવ ઓછા થાય એના માટે અમારા તમામ પ્રયત્નો હશે. શહેરના કોઠારિયા રોડ પર આવેલ નીલકંઠ પાર્કના મેદાનમાં ઓમ સોશિયલ ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નના આયોજક ઓમ સોશિયલ ગ્રુપના શ્રી મિલનભાઈ મહેતા જણાવે છે કે અમારા ગ્રુપ દ્વારા આ 5મો લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ લગ્નોત્સવમાં કુલ 14 જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા, તેમજ નવ દંપતીને આશીર્વાદ આપવા ગુરુ શ્રી મામા સરકાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ લગ્નોત્સવને સફળ બનાવવા માટે દરેક વર્ગનો ખૂબ જ સારો સહકાર મળેલ છે, તેમજ આ ગ્રુપ દ્વારા આવા અનેક સમાજ ઉપયોગી કાર્યો થતા જ રહે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું. હાલના મોંઘવારીના સમયમાં દીકરીના લગ્ન કરવા તે આમ આદમી માટે લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ છે, ત્યારે ઓમ સોશિયલ ગ્રુપના આવા ભગીરથ પ્રયાસને ઠેર ઠેરથી આવકાર મળવા પામ્યો છે. અહેવાલ નિખિલ ગોંડલિયા, 7 ન્યૂઝ, રાજકોટ. મામા સરકાર રુદલપુર માંગરોળ રાજકોટ જેઓ બિરાજે છે તેઓ અત્રે ઉપસ્થિત છે અને એમના સેવક તરીકે અમને પણ અહીં આવવાનો અને આ સુંદર આયોજનને આ સહભાગી બનવાનો લાભ મળ્યો. ખાસ કરીને અહીં એક સાથે એક નહીં બે નહીં પરંતુ 1400 જોડાઓ લગ્ન ગ્રંથિએ જોડાઈ રહ્યા છે, જોઈને ખૂબ જ આનંદની લાગણી થાય છે. અને ખરેખર રંગીલા રાજકોટના આંગણે આવી સુંદર પ્રવૃત્તિ પણ થાય છે. ખાલી રંગીલું રાજકોટ નથી પરંતુ સેવાભાવી રાજકોટ પણ છે એવું રાજકોટના પ્રજાજનો અને ખાસ કરીને ઓમ સોશિયલ ગ્રુપે ખૂબ જ સુંદર આયોજન કરીને હાઈવે પર ઠેર ઠેર ઊભા કરાતા ટોલ ટેક્સ બૂથમાં ઉઘરાવાતી ટોટિંગ ફીના હિસાબે લોકો ત્રસ્ત. નવા શરૂ થયેલા ટોલ નાકાનો વિરોધ. રાજકોટ શહેરથી ખંભાળિયા સુધીમાં 3 નવા ટોલ નાકા શરૂ કરવામાં આવતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે, તેમજ જામનગર નજીક બેડ પાસે નવા બનેલા ટોલ નાકા પર લોકોએ વિરોધ દર્શાવવા ટ્રાફિક જામ કરી દીધો હતો. રાજકોટથી જામનગર જવાના રોડ પર પડત્રી અને ધ્રોલના સાયલ પાસે એમ બે ટોલ નાકા બનાવવામાં આવ્યા છે, જ્યારે જામનગરથી ખંભાળિયા જતા બેડ પાસે ટોલ નાકું બનાવવામાં આવ્યું છે. આ બેડ નજીકના ટોલ નાકાનો વિરોધ કરવા કોંગ્રેસ ભાજપના આગેવાનો તેમજ બેડ ગામના રહેવાસીઓ દ્વારા દિવસમાં 2 વખત ચક્કાજામ કરવામાં આવ્યો હતો, તેમજ ધ્રોલ નજીક સોયબ ખાતે પણ કુંગી આગેવાનો દ્વારા 12-3 ચક્કાજામ કરવામાં આવ્યો હતો. અહેવાલ અશ્વિન સારડા, 7 ન્યૂઝ, જામનગર. શહેરની તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે આજે ગુંડલરોલ ચોકડી પાસેથી જૂનાગઢના ગરાસિયા શખ્સને દારૂ સાથે ઝડપી પાડ્યો. પોલીસ મથકના શ્રી ગૌતમભાઈ વાઘેલાને એવી બાતમી મળી હતી કે એક શખ્સ દારૂનો જથ્થો લઈને જૂનાગઢ તરફ જવા નીકળવાનો છે. આ બાતમીના આધારે તાલુકા પોલીસનો સ્ટાફ વોચમાં હતો. તે દરમિયાન એક શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલ SX4 કાર કે જેનો નંબર GJ3CE5551 હતો તેને અટકાવી તેની તલાશી લેતા તેની અંદરથી ગ્રીન લેબલ તેમજ એરિસ્ટ્રોકેટ બ્રાન્ડની 115 બોટલ મળી આવતા આ દારૂ તેમજ ₹4,00,000 કિંમતની કાર જપ્ત કરી તેના ચાલકની પૂછપરછ કરતા તે જૂનાગઢના જોશીપુરામાં હનુમાન ગલી શેરી નંબર 3માં રહે છે, તેમજ તેનું નામ પ્રદ્યુમનસિંહ હેમંતસિંહ વાઘેલા હોવાનું તેમજ આ દારૂ પોતે રાધનપુરથી લઈ આવ્યો હોવાનું કબૂલ્યું છે.
કાર પોતાના મિત્રની છે અને પોતે ડ્રાઇવિંગ કરે છે. વધારે વિગત મેળવવા માટે રિમાન્ડની માંગણી કરવા તજવીજ હાથ ધરાઈ છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. છેલ્લા ઘણા સમયથી વારસદારોને નોકરી અપાવવા માટે મહેનત કરતા સફાઈ કામદાર જાગૃતિ મંડળને અંતે સફળતા મળી છે. નવા થોરાળા કસ્તુરબા ભંગી હરિજન વાસ ખાતે આવેલું શ્રી સફાઈ કામદાર જાગૃતિ મંડળ છેલ્લા ઘણા સમયથી ચાલુ ફરજે અવસાન પામેલા સફાઈ કામદારના વારસદારને રહેમ રાહે નોકરી અપાવવા માટે મહેનત કરી રહ્યું હતું. ત્યારે તેઓને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ અધિકારી શ્રીઓનો સાથ અને સહકાર મળતા આશરે 70 જેટલા વારસદારોને નોકરી મળવાપાત્ર થયેલ છે. આથી સફાઈ કામદાર મંડળમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે. સફાઈ કામદારના વારસદારોને નિમણૂક પત્ર સંસદ સભ્ય શ્રી વિજયભાઈ રૂપાણી જેવા ભાજપના દિગ્ગજ નેતાઓ તેમજ કોર્પોરેશનના પદાધિકારીની હાજરીમાં આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના તમામ હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ પ્રશાંત પરમાર, 7 ન્યૂઝ, રાજકોટ. રાજકોટના પ્રજાજનનો આ અવાજ હમણાં જ આપ સાંભળ્યા હતા. પાણી ગુજરાત મહાનગરપાલિકા દ્વારા આજરોજ જે સારાય ગુજરાતમાં ક્યાંય કોઈ મહાનગરપાલિકામાં કે નગરપાલિકામાં નિર્ણય નથી થયો, તે નિર્ણય જે અમારા બાપ પિતાશ્રી કે માતાશ્રી જે ગુજરી ગયા હોય તેની રહેમ રાહે નોકરી આપવાનો નિર્ણય કરી અને જે આજે ઓર્ડર ઇસ્યુ કરવાના છે તે માટે અમે રાજકોટ મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીના ખૂબ ખૂબ આભારી છીએ. અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એક વખત. 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં 122 લાયસન્સ રદ કરતી સુપ્રીમ કોર્ટ. કમિશનર શ્રીને રજૂઆત કરવા છતાં આરોપી નહીં પકડાતા સિંધી સમાજ લાલઘૂમ. સતત વધતી મોંઘવારી પ્રશ્ને શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન અપાયું. જામનગર રોડ પર નવા શરૂ થયેલા ટોલ નાકાનો ઠેર ઠેર વિરોધ, ચક્કા જામ કરાયા. તો આ હતા અત્યાર સુધીના 7 ન્યૂઝ નેટવર્કના સમાચારો. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.